કામરે તાલુકાના ગલોડી ગામ ખાતે ગત 19 મેના રોજ હત્યા કરેલી લાશમાં મળી આવેલા કતાર ગામના રત્નકલાકાર ભરતસિંહ ચૌહાણની હત્યા પ્રકરણમાં પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. સુરતના કતાર ગામ વિસ્તારમાં જેરા મોરાની વાડી ખાતે રહેતા રત્નકલાકાર ભરતસિંહ ચૌહાણને ગત 19 મેના રોજ કામરે તાલુકાના ગલોડી ગામની સીમાથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ હત્યા પ્રકરણમાં મરણ જનાર ભરતસિંહ ચૌહાણના પરિવારજનોએ શકદાર તરીકે બોગાભાઈ અલગોત્રા અને તેના ભાઈઓ સામે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસમાં ભરતસિંહ ચૌહાણે તેની પત્ની સાથે પ્રેમ સંબંધ રાખનાર અલગોત્રા પરિવારના વજયસિંહ દોઢ વર્ષ અગાઉ કરેલી હત્યાનો બદલો લેવા માટે વજયસિંહના ભાઈએ આ હત્યાનો અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું, જેમાં કામરેજ પોલીસે હત્યા પ્રકરણમાં સંડોવાયેલા આરોપી એવા ભોગા અલગોત્રાને નવસારી તેમજ સચિનથી સુજાઉદ્દીન ઉર્ફે રાજા તેમજ અન્ય એક કિશોર અને આ હત્યામાં આરોપીને મદદ કરનાર એવી નૈના સરવૈયા નામની રત્નકલાકાર મહિલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં હત્યારા બોગા સહિતના આરોપીએ દોઢ વર્ષ અગાઉ ભાઈ વજયસિંહની હત્યાનો બદલો લેવા માટે રત્નકલાકાર મહિલા નૈના સરવૈયાને ભરતસિંહ ચૌહાણ સાથે મિત્રતા બંધાવી હતી અને ઘડેલા કાવતરા મુજબ સરવૈયા ભરતસિંહને લઈને ગલુડી ગામ ખાતે આવી પહોંચતા બોગા અગલત્રા સહિતના આરોપીને ભરતસિંહ તીક્ષણ હત્યાના ઘા ઝીંકી પતાવી દીધો હતો.